ભલા માણા પ્રેમ કરી લે, ભાઈઓથી પ્રેમ કરી લે. ભગવાન તને દી દીધો હોય તો ભાઈઓને વેલસેટ કરી લે, એથી વધારે હારો દઈ દીધો હોય તો કાકા ભત્રીજાઓના છોકરાનું વેલસેટ કરી લે, એથી હારો દઈ દીધો હોય તો મામા ભાણેજના છોકરાનું વેલસેટ કરી લે, એથી હારો ભગવાનને દઈ દીધો હોય તો તારા હાડો હોય પાડોઈના હારા તે પાંચ ટેલેન્ટેડ છોકરાને વેલસેટ કરી લે. આ કરી જા, દહ દિયણ અપજસ મરણ અને કર દે, કઈ કઈ કરી જા. ભગવાન દીધો હોય તો ને દી. ભાઈ આમાં બેઠા છો ને, એક વિનંતી ચાર આખી રાત જે કઈ બોલાય, જે બધું બોલાય બધું ભૂલી જાવ તો માફ છે. એક શબ્દ હું આપને એને એક દુઓ કહું છું, એક ચારણ તરીકે આજ ગૌરી ગોરી ગાયના એક ભંડારા નિમિત્તે આપણે મળ્યા છે. આ એક મારા કૃતન ભૂલતા નહીં. આનંદ કે કરું આનંદા હગા હારા કે હંપ, હગા હારા કે હંપ, એને જવાબ દીધો તો કે છીપર ફાટી અને ધ્રંગ હુવો પછી લાપડી આ ધ્રમકંત. કારમીર પાણાની શિલાની માથે શીણો રાખીને ઘણનો ઘા મારો, પણ એવી પાકલ શિલા હોય કે શીણો ઉસળીને આવતો રહીએ એમાં ખૂટે નહીં, પણ એ શિલાની માલિક તેડી પડે અને માલિકો ધૂળી ભરાય તે લાપડા નમણું ખળ માલિકો મુરિયા નાખી જાય અને લીલું ધ્રમક થઈને મજા કરતો હોય. તમારા ભાઈઓમાં કુટુંબમાં તમારામાં હંફ છે, ત્યાં સુધી શીણાવની તાકાત નથી, તમારી વચ્ચે ખૂટી હગે, બાકી જ્યાંથી હંફ તૂટશે ને ત્યાંથી લાપડા મજા કરતા હોય છે. લાપડા ભાઈ તો ભાઈ છે સાહેબ, બીજા ગમે એટલા લુખા લાડ લડાવે, બીજા ગમે એટલા અથરીમાં થુકાડે, પણ યાદ રાખજો ચારણના શબ્દ સહોદરી સહોદર માનો જાયો એ માનો જાયો ન ભૂતો ન ભવિષ્ય. હનુમાને રામના એટલા કામ કર્યા, એટલા કામ કર્યા, મેં સીતાજીની શોધ કરી પછી રામ રાજી થઈ ગયા. હનુમાન તું મને એટલો વાલો લાગે, હનુમાન તું મને એટલો વાલો લાગે, હનુમાન તું મને ઉપમા દેવી નથી મળતી, હનુમાન તું મને એટલો વાલો લાગે, હનુમાન તું મને એટલો વાલો લાગે કે તું મમ પ્રિય ભરત સંભાઈ. અને મારા ભાઈ ભરત જેટલો વાલો છે. અને આ બાજુ ભરતે કૌશલ્યા પાસેથી એટલું કીધું તું માં વાલ્મીકમાં ઉલ્લેખ છે. ભરતે કીધું તો કૌશલ્યાને, માં રામને વનવાસ દેવાનો મારો માનો જે પ્રયત્ન છે એમાં મારી રતિભારની જો ઈચ્છા હોય, તારા મનમાં શંકા ન રાખતી, હું 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 33 કરોડ દેવી દેવતાઓ સિદ્ધો મુન્યો તપસ્યો જોગ્યો જત્યો સત્યો જ્ઞાનીઓ ધ્યાનો ચારણોની સાક્ષી એ કહું છું કે રામને વનમાં દેવા ના મારા માના પ્રયત્નમાં મારો એક દોરાવાઈ જો ભાગ હોય તો બેઠી ગાને પાટું માયરાનું જે પાપ લાગે એ પાપ મને લાગે, ડુંગરે દાવ લગાડ્યાનું જે પાપ લાગે એ પાપ મને લાગે. હે મા, રામને વનવાસ દેવામાં મારો હૃદય કે હાથ હોય તો ગર્ભની માલિકો રહેલા બાળકને મારવામાં જે પાપ લાગે એ પાપ મને લાગે, ગુરુને ગાઢ દેવાનું જે પાપ લાગે એ પાપ મને લાગે. મા, રામને વનવાસ દેવામાં મારો રતિભારે હાથ હોય તો સવારે સંધ્યા સમયે સાંજે સંધ્યા સમયે હુનારાને જે પાપ લાગે એ પાપ મને લાગે. મા, રામને વનવાસ દેવામાં મારો જરા કે જો હાથ હોય તો ગુરુ પત્નીની માથે નજર નાખનારાને જે પાપ લાગે એ પાપ મને લાગે. રામને વનવાસ દેવામાં મારો જરાય હાથ હોય, હે કૌશલ્યા, હું દેવતાઓની સાક્ષી કહું છું કે કોઈને મિત્ર બનાવે મિત્રની બેન દીકરી માથે નજર નાખનારાને જે પાપ લાગે એ પાપ. બહુ સઘન ખાધા, બહુ કૌશલ્યા બધ ભરી ગયા, અને કૌશલ્યા બધ ભરી એટલું કીધું તું ભરત શાંત થા, શાંત થા, તું તો નહીં પણ ભવિષ્યનો કોઈ કવિ, ભવિષ્યનો કોઈ વક્તા, ભવિષ્યનો કોઈ લેખક કદાચ ને ભૂલથી પણ એમ લખશે કે રામને વનવાસ દેવામાં ભરતનો હાથ હતો, ભૂલથી લખશે તો હું રામની મા તરીકે જાહેર કરું છું કે લખનારાના 28 પ્રકારના નરક ભોગવવા પડશે, લખનારાને 28 પ્રકારના નરક ભોગવવા પડશે. આ ભાઈ છે, આ ભાઈઓનો પ્રેમ છે, આ પોતાનાનો પ્રેમ છે, આ ખમી જવાનો પ્રેમ છે, મેળવી લેજો પાપા, બાકી આ બધું તો આવવા વાળું જવા વાળું છે. આ કોઈની થઈ નથી, કોઈની થાતી, કોઈની રહી નથી, કોઈ એનો અર્થ એવો ન હતા કે થોડી બધું નીકળી જાય, જો સર્વશ્રેષ્ઠ નથી એટલું માની લેજો, બધું નથી આમાં, જરૂરી છે બધું નથી. અવસર મળ્યો છે, ભાઈનો પ્રેમ કામી લેજો, પોતાનાનો પ્રેમ કામી લેજો, અવસર અને અવસરને વધાવી લઈને એક નાનકડો પ્રસંગ કહી પછી મારા શબ્દોને વિરામ આપું. પછી જે કંઈ હોય બહુ ઊંડી વાતોમાં નથી જતો, કોઈ વેદ પુરાણની વાતોમાં નહીં, કોઈ હજાર વર્ષની વાતમાં નહીં, હું તમને 4 થી 5 વર્ષ પહેલાની વાત. વાકાનેરની બાજુમાં આયરના આંગણે લગ્ન, બે દીકરીના લગ્ન અને બે ભાણેજુ પણીમાં આવે, બે
ભાણેજો પરણીમાં આવે અને એમાં છોકરીઓ એ ભાઈ ને એટલે કીધું ભાઈ વાંકાનેર થી આ વસ્તુ લે આવી છે દીકરીને કે ઘટ્યું છે એટલે એનો ભાઈ અને એક એનો મિત્ર બે મોટરસાયકલ લઈ અને વાંકાનેર કોઈ પણ વસ્તુ લેવા માટે થઈ અને જાતા હતા અને બફરની હડફેટે આવી બફરની હડફેટે આવ્યા અને એ બે લાસુ પડ્યું પીએસએન ગાડી આવી તો ઝાલા સાહેબ તા ભૂલું નહીં ત્યાં સુધી પીએસએન ગાડી આવી જોયું છોકરાને જોયું ઓળખી ગયા ઓહો આ તો રતાભાઈ હુનારા છોકરો આને ઘરે લગ્ન છે પોલીસ વાળાને કીધી લાશ પાસે હું ભરી દો હું હમણાં આવું છોકરાઓને કઈ લેવા મોકલા કે બાપા ઘરમાં કઈ કામ હોય મોકલા બોલે મને બહુ ખબર નથી એવડા મોટા લગ્ન માં તમે કેમ કે રતાભાઈ આમ બન્યું છે હે એ કે આમ બન્યું છે કે સાહેબ આ વાત તું જાણ ને હું જાણું છઠ્ઠો કાન ન જાણવો પણ રતાભાઈ બે લાશો પડ્યું છે મારો બે ભાણેજું પડ્યું આવે મારી બે દીકરીના લગ્ન છે કાલે મારા બે ભાણેજું પડ્યું આવે છે આ વાત જાહેર ન થવી જોઈએ પણ રતાભાઈ અમે ખાતા લાશ નું શું કરીએ કે કાલ ધૂંધી રાખી દે કાલ બપોર સુધી રાખી દે રતાભાઈ વાત હતી પણ હવે ઓળખાઈ ગયા પછી અમે લાશ ને રાખી ન હોગીએ અને તઈ રતાભાઈ એટલું બોલ્યું તો બિનવારસી હોય તો બિનવારસી હોય તો કે બિનવારસી હોય તો માવતર ન મળે તો હું તેમને દવાખાનામાં રાખી કે બિનવારસી માની નાખીએ કાઢો ડાઉન થી ખબર ન પડે પીએસઆઈ રહી ગયા અહીં દાયરામાં આવ્યા માણસો પીધું રતાભાઈ અરે ભાઈ આ પોલીસ વાળા લગ્નમાં ન આવવું હોય ને હો બાના કાઢો આવે અમારા ઉપરથી હુકમ છે નામ છે ભાઈ નહીં આવી શકી વધામણા દઈ જાય છે કઈ કઈ છે નહીં ખાવ પાર બાપોલી હોય સાહેબ ઈ નહીં રાજે ભાઈ ઈ નહીં ઢેફલા ઈ ચા ઈ કહું બો ઈ વાર્તાયું લગ્ન થયા જાનું આવ્યું દેવતલો માં ટાણું આવ્યું ભાઈ ક્યાં દેવતલો અરે બાપા હવે એવડા લગ્નમાં ભાઈ જડે કઈક મોકલો છે કોઈ કામે કુટુંબ નો છોકરો ગમે જાવ ચલો મેં જે જાવ ચલો મેં ભાઈ આવો છોકરો મુરી તો અહીંયા મુરી થાંચવી લ્યો જાવ ચલો એમાં બસમાં માણા ચડી ગયા બસો રવાના થઈ ગયું વરરાજાની મોટરું રવાના થઈ ગયું બે વેયો વેવાયું ને બથ ભરી મળ્યા અને પછી રતાભાઈ એટલું કીધું તું માફ કરજો છાતી માથે કાળજા માથે કારો પથ્થર રાખી અને હું દીકરીને વળાવી શીખો હવે દીકરાને વળાવવા હાટું થઈને તો તમે મને હથવારો પુરાવશો ત્યાં થાય હું એકલો નહીં વળાવી હવે ભાંગી પીડ્યો અને તે વેવાયું બધ ભરી ગયા રતાભાઈ ત્યાં તો વધ કરી બાપ હાથમે મારા ભાણે જ પાણીમાં આવતા એ પછી વાકા નથી લાશ લઈ આવ્યા અને અગ્નિદા જીધો તો એ કલ્પનાની જેમ કહું તો એ મરદ આયરની આંખની એક આંખની માલિકો દીકરીના ચોરીના ચાર ફેરા ફરતી એ વખત નો અગ્નિ પ્રગટતો હતો એક એક ની માલિકો દીકરાની લાશ નો અગ્નિ આ ટાણા ને જીરવી ગયા આ ચાર કે પાંચ વર્ષ હું ભૂલતો નતો બહુ તો પાંચ વર્ષ થયા વાત સમય ને જીરવી ગયા પણ કેવાનો અર્થ છે ટાણું મળે ને એને વધાવી દેજો ટાણા ને જીરવી દેજો સુખ દુઃખ લાભ અને હબજાત બધું હવા વાળું દેવા વાળું છે બાકી ટાણા જીરવા છે ને એની વાતો રહ્યો છે ને અત્યારે રહ્યા છે મા ભગવતી એવું સરસ મજાનું બાપુએ જે ટાણું હાચ્યું છે ગાવરડીની પાછળ એક સાધુના સંઘમાં ગાવરડી આવી આજેનું જે ટાણું હચવાનું છે એટલે ભંડારો હચવાનું છે હું મા ભગવતીને પ્રાર્થના કરું હે મા આ ગા જેવો અવતાર તો હવને દે કે હવે સાધુઓનો સંગ જડે ને ટાણા હચવાય માટે ભગવતીને પ્રાર્થના સુપ્રસિદ્ધ થયેલી એક સ્તુતિ બે ત્રણ કડી કે નવલા ખાઈ લો પડી જાડી લો ભેડી લો મને કે મટડે રાત રમે નવલા ખાઈ લો પડી જાડી લો ભેડી લો મને કે મટડે રાત રમે મડી મોણી રાત રમે મારી તાતણિયા ઘર રાત રમે મારી કોડલ સંગે રાત રમે મટકડી કાંબડી લાલ ધબડી ફૂલ છબડી સિર પર હે હે મસડી માણે તો મટી Yeah.
ઉઠાતા ને બેસી ગયા તઈ પાછા ઉઠ્યા. આ ગામની અંદર દાદા વાસરા ને અને માં નાગભાઈ ને માનનારો વર્ગ ખૂબ વધારે છે. મંડળી
માં ભમતો માગે ભી દીદી મને હંભારે માંડલી ગણશે તો પાગાડી અને ભણતી લગ ભણશે નહીં ગણશે તો પાગા અને ભણતી લગ ભણશે નહીં બવના ફરશે તારી માટી ભરખવા માંડી સમજાય ઘણા દુઆ કે મને બહુ ગમે એક દુઓ કે કડકડિયો લોટો કઠણ એને હોય જવા મુએ લોઢાના દીકરી સતી થઈ એ વા આમ આંગળી કરી આંગળી થી ઉપાડી જાગે કોઈ જડા પણ જાગી જડે દાંતને આય કામ કાળો તું ભીણી ને તું જો ને ભા સગા આદુ જો સબન કવચાન કાછેલા કચ્છમાંથી આવેલો કવચાન કાછેલા આજ કીએ ઉગણે કે ધિયા આય કામ આય આડું ન ઉતરે મોગલ છેડતા કાળો નાગ મોગલ દેવ જે વિજે બહુ હાથ બોલો ખાલી કામ લોબડી જાય ભેડી મળી મળી